સિનેમા હોલમાં એક ફિલ્મ આવી છે ઘુસપેઠિયા આ ફિલ્મ છે ને રીમેક છે યુટ્યુબ પર તમે ડિજિટલ થીફ નામથી સર્ચ કરશો ને એટલે ફિલ્મ તમને હિન્દી લેંગ્વેજમાં મળી જશે આ એની રીમેક છે હવે હિન્દી લેંગ્વેજમાં ઓલરેડી યુટ્યુબમાં અવેલેબલ છે તો પછી એની રીમેક બનાવવાની જરૂર શું હતી એ સવાલ છે અને એનો જવાબ બોલીવુડ પાસે નથી પણ એ યુટ્યુબવાળી ફિલ્મ છે ને એ મને નથી જોઈ પણ આ ફિલ્મ મેં જોઈ લીધી છે એટલે હવે આના પર જ આપણો ચર્ચા જે આખી છે ને રહેશે બાકી પહેલી જોયું હોત તો આપણે કમ્પેર કરત પણ હવે એ ફિલ્મ જોવાની બાકી છે તો એ જોઈ નાખશું અત્યારે આના વિશે ચર્ચા કરીએ તો જો આ ફિલ્મ છે ને કોઈ મોટા બેનર નથી કોઈ મો સ્ટાર સ્ટારકાસ્ટ નથી કંઈ નથી એટલે આ ફિલ્મને આમ તમે જોવો તો લગભગ મને આ જ ખબર પડી કે ભાઈ આ નામની ફિલ્મ આવી છે એટલે આ ફિલ્મ છે ને એકવાર જોવાની જ બનશે તમે હા ડિજિટલ થી તમે યુટ્યુબ પર જોઈ લીધી હોય તો પછી મને ખબર નથી કે આની એકદમ કોપી છે શું છે કેટલું અલગ છે જે હોઈએ પણ આ ફિલ્મ જોવાનું કારણ એક છે કે અત્યારની સ્ટોરી બતાવેલી છે અત્યારની આપણે સોશિયલ મીડિયા સાથે આપણું લગભગ આખું જીવન છે ને સાહીઠ ટકા આપણું જીવન સોશિયલ મીડિયામાં ગયું છે શું તમે ખાધું શું તમે પહેરું છે ક્યાં તમે જવાના છો ક્યાં તમે જ્ઞાતા એ બધું જ તમે સોશિયલ મીડિયામાં નાખી દો છો તમે એક પ્રોડક્ટ સર્ચ કરો ગૂગલમાં કોઈ મોબાઈલ સર્ચ કરો કોઈ પેન્ટ શર્ટ સર્ચ કરો એટલે સર્ચ કરીને તમે જોઈ લો અને પછી બેક જઈને તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ખોલો જો ત્યાં તમને એડવર્ટાઇઝ મળ્યા આવવા તમે પાંચ દસ મિનિટ પહેલાં મોબાઈલ સર્ચ કરતા હતા તો એ જ મોબાઈલ તમારી ઇન્સ્ટાગ્રામમાં તો ફેસબુકમાં આજુબાજુ યુટ્યુબમાં તમારે મંડે આવવા એટલે આ હદ સુધીનું સોશિયલ મીડિયા છે ને એ આપણા પર કંટ્રોલ કરી નાખ્યો છે તો આ ફિલ્મ છે એના પર જ છે એક કપલ છે એમાં જે જેન્સ છે એ પોલીસવાળો છે અને એની વાઈફનો એક એમએમએસ લીક થઈ જાય છે પ્રાઇવેટ એટલે હવે એ લીક થાય છે લીક કરાવ્યો છે લીક કરનાર કોણ છે જાતે લીક કર્યો છે કે આની પાછળનું શું છે આખું કારણ રહસ્ય સસ્પેન્સ મિસ્ટ્રી એ બધું જ તમારે જાણવાનું છે આ ફિલ્મમાં સોશિયલ મીડિયા કઈ રીતે અત્યારે કામ કરે છે એ બતાવેલું છે કઈ રીતે પબ્લિક એ સોશિયલ મીડિયાથી અવેર રહેવું જોઈએ દૂર નહીં અવેર રહેવું જોઈએ એ બતાવ્યું છે પોલીસવાળા કઈ રીતે કામ કરે છે એનું કામ કરવાનું સ્ટ્રકચર કઈ રીતનું છે એ બધું બતાવેલું છે આ ફિલ્મ છે ને આમ લગભગ લગભગ તમે જોશો ને તો તમને રિયાલિટીની બહુ નજીક લાગશે આમ તમને એમ નહીં લાગે કે આ ફિલ્મ છે એ આમ ફિલ્મની રીતે એટલે કે ઓવર ધ ટોપ કંઈ વસ્તુ નથી બતાવી બધું તમને એવું જ લાગશે કે આ હકીકતમાં રિયલ એટલે રિયાલિટીની ઘણી નજીક છે આ ફિલ્મ એટલા માટે હું રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ તમે એકવાર જોજો એક્ટિંગની વાત કરીએ તો અક્ષય ઓબેરોયનું કામ જોરદાર છે વિનિત કુમારનું કામ પણ જબરજસ્ત છે બંનેનું કામ પરફેક્ટ છે તમને ઇમ્પ્રેસ કરી નાખશે ઉર્વશી છે ઉર્વશીનું કામ પણ ડિસન્ટ કહી શકાય એવું છે સ્ક્રીન પ્લે આનો બહુ સારો છે સ્ક્રીન પ્લે ફિલ્મની સ્ટોરી તમને છે ને પહેલેથી લઈ અને છેલ્લે સુધી જકડી રાખશે એવી છે એટલે ઓવરઓલ પ્રોડક્શન વેલ્યુ તો એમ પણ કારણ કે બજેટ ખૂબ એટલે ખૂબ ઓછું છે એટલે પ્રોડક્શન વેલ્યુ કંઈક ને કંઈક તમને થોડી નિરાશ કરશે પણ એ ઇગ્નોર કરતાં આ ફિલ્મને તમે એકવાર જુઓ ટ્રાય કરો ડિસન્ટ વોચ છે હું સાડા ત્રણ સ્ટાર આપીશ તમે ઓલરેડી જોઈ લીધી હોય બંને ફિલ્મ તો મને જણાવો બેમાંથી કંઈ સારી છે અને ન જોયો તો હું રેકમેન્ડ કરીશ તમે ડિજલ થઈ ન જોયું હોય ને તો આ એકવાર જોઈ લો ધન્યવાદ